જેમાં પ્રાંતિજ મહિલા પીએસઆઈ એ બી મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કોડિયા ભાજપ સહિત પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ યોગેશભાઈ રાવલ રાણા વકીલ નટુભાઈ બારોટ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ અને એકતા જળવાય તે માટેની પ્રાર્થના કરી હતી તો આ વર્ષે પણ મોહરમના દિવસે નીકળતા તાજીયા જુલુસ નહીં કાઢવા તથા જન્માષ્ટમીના દિવસે યોજાતા મડકી ફોડ સહિતના કાર્યક્રમો અને શ્રી દશામાની મૂર્તિઓનું વિસર્જન ઉપર પણ કોરોનાની ગાઈડલાઈનને લઈને રોક લગાવવામાં આવ્યો છે અને સરકારી જાહેરનામું બહાર પાડ્યું છે તો પ્રાંતિજ પીઆઈ એસ એચ ત્રિવેદી દ્વારા સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અને સહયોગ આપવા પ્રાંતિજ તથા તાલુકાના લોકો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી અને તમામે તમામ તહેવારો સાદગીપૂર્વક પોતાના ઘરે જ ઉજવવા નગરજનોને તથા તાલુકાના લોકોને જણાવ્યું હતું જીલ રાવલ ઝેડ ટીવી પ્રાંતિજ